नितिन पटेल आज जारे बजेट रजू करवाना छे ते विधानसभा पहुंची गया छे, गृहमां प्रवेश करी रह्या छे। महत्वनुं छे के 11 वाग्याना टकोरे नितिन भाई पटेल आज सतत नवमी वखत बजेट जाहिर करशे। महत्वनुं तो ए छे के आ वखतनुं बजेट कंईक एटला माटे पण अलग कहेवाय छे केम के ते सौ प्रथम वखत पेपरलेस रहेशे। नाणामंत्री नितिन भाई पटेल गृहमां प्रवेश करी रह्या छे, 9 वागे ते बजेटनी जाहेरात करशे। लोकोनी उत्सुकता जणाई रही छे। महत्वनुं छे के सौ प्रथम वखत 2021-22 नुं बजेट पेपरलेस रहेवानुं छे। नितिन भाई पटेल नुं निवेदन सामे आव्युं हतुं, तेओए कह्युं हतुं के आर्थिक रीते पण लोकोने ध्यानमां राखीने आ बजेट बहार पाड़वामां आवशे। नाना अने मध्यम उद्योगो पर आ वखते भार मूकवामां आवशे। गुजरात बजेट एप्लिकेशन पर बजेट जोई शकाशे। नितिन भाई पटेल गृहमां पहोंची गया छे, 11 वाग्याना टकोरे तेओ बजेट बहार पाड़वा जई रह्या छे। 2021-22 नुं अंदाजपत्र नाणामंत्री रजू करशे। सौ प्रथम वखत पेपरलेस बजेट जाहेर करवामां आवशे। नाणामंत्री नितिन भाई पटेल द्वारा सतत नवमी वखत अंदाजपत्र बहार पाड़वामां आवशे। तेओ गृहमां प्रवेशी चूक्या छे अने थोड़ीक ज वारमां तेओ पेपरलेस बजेट जाहिर करशे। तेओनुं निवेदन सामे आव्युं हतुं, तेमणे कह्युं हतुं एपमां तमाम माहिती आर्थिक जे धंधाओ छे तेने पण ध्यानमां राखीने आ बजेट बहार पाड़वामां आवशे। महत्वनुं तो एटला माटे छे के आ सौ प्रथम वखत आ वखतनुं बजेट पेपरलेस रहेशे। सतत नवमी वखत નીતિનભાઈ પટેલ बजेट बहार पाड़वा जई रह्या छे। तेओ गृहमां प्रवेशी चूक्या छे अने थोड़ीक ज वारमां तेओ बजेट रजू करशे। गुजरात राज्यनी जनताए महानगरपालिकाओनी चूंटणीओमां अने गईकाले नगरपालिका, तालुका पंचायत अने जिल्ला पंचायत आ बधी चूंटणीओमां भारतीय जनता पक्षना अमारा उमेदवारोनो ज्वलंत विजय करावियो छे। त्यारे स्वाभाविक अमारी सरकारनी कामगीरी, अमारी सरकारनी योजनाओ अने प्रजा प्रत्येनी अमारी जे प्रतिबद्धता छे એ ગુજરાતની જનતાએ ખૂબ વ્યાપક પ્રમાણમાં ખૂબ હૃદયથી આવકારી છે। ત્યારે સ્વાભાવિક અમારી રાજ્ય સરકારની, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અને અમારી બધાની જવાબદારી હવે ઘણી વધી જાય છે। કારણ કે પ્રજાનો જેટલો મોટો વિશ્વાસ અમને પ્રાપ્ત થયો છે, એટલો જ મોટો પ્રજાને પ્રતિસાદ સરકારની કામગીરીથી આપવો એ અમારી જવાબદારી છે। એટલે આ બજેટમાં પણ શક્ય તેટલું વધુ પ્રજાને વિકાસ માટે, પ્રગતિ માટે નાના મોટા દરેક વર્ગ, દરેક વિસ્તારો, તાલુકાઓ, જિલ્લાઓ, દરેક વ્યવસાયિક ક્ષેત્રને મદદરૂપ થવાનો અમે બજેટમાં યોજનાઓ જાહેર કરી છે, રકમની ફાળવણી કરી છે। એટલે પ્રજા અને સરકાર એ બંને સાથે મળી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એને આગળ વધારીશું। આપણું ગુજરાત રાજ્ય એ દેશમાં અને દુનિયામાં અનેક ક્ષેત્રમાં જ્યારે નોંધપાત્ર કામગીરી કરીને સુપ્રસિદ્ધ થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતની આ વિકાસ યાત્રાને વધુ આગળ વધારવી એ પણ અમારી જવાબદારી છે। કોરોના સમયમાં રાજ્યની આવકમાં ઘટાડો થયો, કેન્દ્ર સરકારની આવકમાં ઘટાડો થયો, છતાં પણ જેટલું જાળવી શકાય એટલું નાણાકીય શિસ્ત જાળવવાનો, નાણાકીય વ્યવસ્થા જાળવવાનો અમે પ્રયત્ન કર્યો છે અને અમારા નાણા વિભાગ સહિત આખી સરકારનું તંત્ર હવે આ નવા 2021-22ના બજેટથી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ આગળ વધારે। દરેક નાગરિકને એમ થાય કે આ સરકાર મારા માટે છે અને આ સરકારે મારા માટે કંઈકનું કંઈક નવું આપે જ જાય છે એવો ભાવ પ્રગટ થાય એ પ્રમાણેનું શક્ય તેટલું આયોજન કરવાનો નાણામંત્રી તરીકે મેં પ્રયત્ન કર્યો છે। સાહેબ, કોરોનાને કારણે ઘણો આર્થિક બોજો પણ આવ્યો, આમ તો જીએસટી છે, હવે એના સિવાય કોરોનાને કારણે બીજું કોઈ ભારણ આવશે ખરું પ્રજા ઉપર? એ બિલકુલ સાચી વાત છે। લોકડાઉન દરમિયાન ઉદ્યોગ ધંધા, વેપાર,
આર્થિક પ્રવૃત્તિ બધી જ બંધ હતી. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ની બધી જ આવકો મોટા પ્રમાણમાં ઓછી થઈ ગયેલી. રાજ્યની પણ બધી જ આવકોમાં મોટો કાપ આવેલો. એ પછી અનલોક થયું. અનલોકમાં પણ તબક્કાવાર ધીમે ધીમે જ્યારે બધું ચાલુ થયું એટલે આવક પણ ધીમે ધીમે વધી છે. એટલે એ બધાની વચ્ચે સંતુલન કરી અને ખર્ચ અને વિકાસ અને સરકારની આવક એ બધા પાસાઓને અનુરૂપ જેટલું વ્યાજબી થાય એટલું કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. તો મહત્વનું છે કે નીતિનભાઈ પટેલ 11 વાગ્યાના ટકોરે બજેટ બહાર પાડશે તેઓનું નિવેદન સામે આવ્યું છે.